કેમ છો મિત્રો? બારડોલીની અંદર સૌથી ઝડપથી વિકાસ થતો રોડ, ડેવલપિંગ થતો રોડ એટલે આ ધામડોદ રોડ. હવે ધામડોદ રોડ ઉપર તમારે 3 BHK અથવા તો 4 BHKનું સરસ મજાનું તમારા સપનાનું ઘર તમારે જોતું હોય તો આપણે લઈને આવ્યા છીએ અલ્પાઇન મર્ક્યુરી. પ્રોજેક્ટની હજુ શરૂઆત છે, શરૂઆત છે એટલે મકાનમાં તમારે ઓપ્શન જોતું હોય, સિલેક્શન જોતું હોય અથવા તો પેમેન્ટની ચૂકવણી માટે તમારે લાંબો સમય જોતો હોય, ટાઈમ પીરિયડ જોતો હોય તો તમને મળી શકે છે. શરૂઆતની વાત કરું તો શરૂઆતમાં આ સરસ મજાનો ભવ્ય અને વિશાળ એન્ટ્રન્સ ગેટ છે. મેઇન રોડની વાત કરું તો મેઇન રોડ 40 ફૂટનો છે. મિત્રો, એન્ટ્રન્સમાં સરસ મજાનું ખુલ્લું અને વિશાળ ગાર્ડન છે. ગાર્ડનની સાથે સાથે આ સરસ મજાનું ક્લબ હાઉસ છે. ક્લબ હાઉસની બેઝિક માહિતી આપું તો નીચે જે મોટું દેખાય તે વચ્ચેનું બેન્ક્વેટ હોલ છે, સોસાયટીના વહીવટ માટે ઓફિસ છે, પેલું કંઈ પણ પ્રસંગ હોય તો રસોડું અને એની પાછળ ટોયલેટ બાથરૂમ છે. ઉપર ફર્સ્ટ ફ્લોરની વાત કરું તો જે સામે દેખાય તે થિયેટર છે. સરસ મજાનું 25-30 જણા આરામથી મૂવી જોઈ શકે એની વ્યવસ્થા માટે એક થિયેટર છે. એની સાથે યોગા કરવા હોય કે કંઈ પણ અધર એક્ટિવિટી કરવી હોય તો વચ્ચે સ્પેસ છે. મિત્રો, મેઇન રોડ 40 ફૂટનો છે, અંદરના રોડ 25 ફૂટના છે. મકાનની વાત કરું, 3 BHK અને 4 BHK પ્રીમિયમ બંગલોસનું પ્લાનિંગ છે. સાઇઝની વાત કરું, 22x42, 22x44, 22x45. આ સિવાય આપણી પાસે જે 4 BHK છે એની સાઇઝ છે 25x42, 25x44, 25x45. એ ઉપરાંત 26x42, 26x44 અને એની કરતાં પણ જો તમારે મોટા જોતા હોય મકાન તો 25x58 અને 31x42 એટલે 1300 ફૂટ, 1400 ફૂટ, 1100 ફૂટ આ ટાઈપના જે પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ હોય, આપણું બજેટ હોય અને આપણી જરૂરિયાત હોય એ પ્રમાણેના વિલા અથવા તો મકાન તમને મળી શકે છે. મિત્રો, કન્સ્ટ્રક્શન હજુ ચાલુ છે એટલે તમારી રિક્વાયરમેન્ટ, તમારી જરૂરિયાત અનુસાર તમારે એની અંદર કંઈ ફેરફાર કરાવવો હોય તો સ્ટાર્ટિંગમાં અવેલેબલ છે. આખો પ્રોજેક્ટ ગ્રીનરી બેઝ પર છે. આખા પ્રોજેક્ટની અંદર ભરપૂર આપણે ગ્રીનરી આપવાના છીએ અને આપીએ છીએ. સાઇઝ છે 25x44ની. જોઈ શકો કે બહાર સરસ મજાનું પાર્કિંગ છે. આ થોડી ઘણી વસ્તુ મૂકવા માટે આપણે સ્ટોરેજ માટેની જગ્યા રાખેલી છે. મેં આ જે રોડ છે 25 ફૂટનો રોડ છે, બે મકાનની વચ્ચે પણ આ ગ્રીન આપેલી છે એટલે સંપૂર્ણ ગ્રીનરીનું તો બહુ ધ્યાન રાખી અને આપણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. હાઇટની વાત કરું તો 2.5 ફૂટ જેવી આની પ્લીન્થ ઊંચી લીધેલી છે. સોસાયટી તો અમે ઊંચી લેતા જ હોઈએ રોડ લેવલ કરતાં, પણ આની પ્લીન્થ પણ ખાસી ઊંચી લીધેલી છે. દરવાજાની હાઇટ, સ્લેબની હાઇટ એ પણ ખૂબ ઉપર સુધી લીધેલું છે. તમે જોઈ શકો કે આ 4 BHKનું સરસ મજાનું આ પ્લાનિંગ છે. હોલ છે, ક્રોસમાં કિચન છે. આની અંદર આપણે ફેરફાર શું કરેલો છે, જેમ જેમ પ્રોજેક્ટ કરતા જઈએ એમ આપણે અનુભવના આધારે પ્લાનિંગ અપડેટ કરતા જઈએ. તો આની અંદર શું કરેલું છે, અત્યાર સુધી જે આ હોલ હોય તો દાદર અહીંયાથી હું લઉં તો આટલો હોલ આપણને વાપરવા માટે મળતો, એની જગ્યાએ મેં શું કર્યું, દાદરને અહીંયા કોમન ટોયલેટની ઉપર ચડાવ્યો. દાદર અહીંયા લીધો એટલે લિવિંગ માટેનો આ જે સ્પેસ છે, બેસવા માટેની જગ્યા, વાપરવા માટેની જગ્યા એ તમને પૂરી મળે. કોઈ પણ સાઇઝ હોય પણ તમને આ સ્પેસ પૂરી મળે. અહીંયા શું આવશે, અહીંયા ફર્નિચર કરી, પાર્ટેશન કરી દાદર દેખાતો બંધ થઈ જશે. અહીંયા પાર્ટેશન કરી દઉં એટલે દાદર દેખાતો બંધ થઈ જાય અને ટીવી યુનિટ અહીંયા બનશે. આ પ્રમાણેનું આનું પ્લાનિંગ છે. નીચે હોલ અને હોલથી આ ક્રોસમાં કિચન આપેલું છે. તમે જોઈ શકો કે સરસ મજાનું આ કિચન છે, રસોઈ કરવાની મજા આવે એવું. એની સામે જો પ્લેટફોર્મ તૈયાર કરવું હોય તો અહીંયા આપણે જગ્યા આપેલી છે, ડાઇનિંગ માટેની આ જગ્યા આપેલી છે. પાછળ વોશ એરિયા છે અને આ નીચેનો બેડરૂમ, બેડરૂમ અને એની સાથે ટોયલેટ બાથરૂમ એટેચ છે. નીચેનું આ કોમન ટોયલેટ અને આ બેઝિંગ છે. જનરલ યુઝ માટે કોમન ખાલી ટોયલેટ છે, જનરલ યુઝ માટે. આ આપણે ઉપર ફર્સ્ટ ફ્લોર પર જઈએ અને જોઈએ એટલે આટલી ખુલ્લી સ્પેસ છે અને ઉપર ટોટલ 3 બેડરૂમ છે. 3 BHK હોય તો ઉપર 2 બેડરૂમ આવે અને 4 BHK હોય તો ઉપર 3 બેડરૂમ આવે. નીચેનું પ્લાનિંગ તો સેમ જ છે, નીચે હોલ, કિચન ને બેડરૂમ, ઉપર 3 બેડરૂમ છે. આ તમે જોઈ શકો કે આગળનો સરસ મજાનો માસ્ટર બેડરૂમ.
આ એનું ટોયલેટ બાથરૂમ છે, આ ટોયલેટ બાથરૂમ છે. સરસ મજાનો આ વિશાળ રૂમ, આની અંદર જે કંઈ આપણે મટીરિયલ વાપરેલું છે આ મકાનની અંદર, એ જ મટીરિયલ આપણે બધા મકાનમાં વાપરવાના છીએ. શોર્ટમાં વાત કરું, 2x4 ફ્લોરિંગ વિથ એપોક્સી આખા મકાનની અંદર છે. નળ ફિટિંગ હોય, ટોયલેટના ટબ હોય, બેઝિંગ હોય તો એ હિન્દવેર કંપનીનું છે. અને આ જે હાઈફાઈના સ્વિચ બોર્ડ છે, પોલીગેપનો વાયર છે, ગેલેક્સીના પાઇપ છે, બધી વસ્તુ ઇન શોર્ટ આપણે સ્ટાન્ડર્ડ વાપરીએ છીએ અને સારી વાપરીએ છીએ. આ સરસ મજાનો બાલ્કનીનો વ્યૂ તમે જોઈ શકો કે અત્યારે ટોટલ 56-57 મકાનનું એક સાથે બાંધકામ થઈ રહેલું છે અને સરસ મજાના ઘરનું અત્યારે નિર્માણ થાય છે. પણ જો તમારે બુક કરાવવાની ઈચ્છા હોય, ઇન્ક્વાયરી કરવાની ઈચ્છા હોય તો જેમ બને એમ વહેલા અમારો કોન્ટેક કરજો. હજુ એલિવેશન ફાઇનલ, હજી ઘણી વસ્તુ આમાં બાકી છે કરવાની, પણ તમે જોઈ શકો કે બ્રિક્સવાળું સરસ મજાનું આ એલિવેશન છે. ત્યારબાદ વાત કરીએ આગળની તો પાછળના બે બેડરૂમ છે. હજુ પાછળ બે બેડરૂમ છે, એક આ કોમન બેડરૂમ છે, સાથે સાથે આ માસ્ટર બેડરૂમ છે. આ તમે જોઈ શકો બાથરૂમ, ટોયલેટ બાથરૂમ છે. સીધા ઉપર ટેરેસ ઉપર આવો એટલે આ કેબિનનો સ્પેસ છે, પણ અહીંયા તમે વધારાની વસ્તુ મૂકવી હોય તો મૂકી શકો, કબાટ બનાવવો હોય તો કબાટ પણ બનાવી શકો. ટેરેસ ઉપર જઈએ, આ ટેરેસ વ્યૂ. હા, એક વસ્તુ એ પણ ખરી કે આપણે દાદર સાઈડમાં લીધો ને એટલે મિત્રો આખે આખું ટેરેસ તમે વાપરી શકો, યુઝ કરી શકો. આ સ્પેસ તમને ટેરેસ સુધી મળશે. નીચે આપણો લિવિંગ એરિયા તો મોટો થાય, બધી વસ્તુ તો સેટ થાય, પણ આપણને આ ટેરેસ પણ સરસ મજાનું ખુલ્લું અને વ્યવસ્થિત મળે છે. તમે જોઈ શકો કે અહીંયા પણ તમારે ગાર્ડન ટેરેસ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. આ પ્રમાણેનું મકાન તમારે નોંધાવવું હોય અથવા તો ઇન્ક્વાયરી કરવી હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. અને મિત્રો, અમારી ચેનલ પર આવાને આવા અમારા પ્રોજેક્ટના વિડીયો આવતા રહેશે. જો જોવા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, વંદે માતરમ.